તમે બધા આવી ગયા હું પણ આવી ગઈ બાળકો આજે તો આપણે ગેમ રમવાના છે તમારે ગેમ રમવી છે ને ચાલો તો આપણે ગેમ રમીએ જુઓ બાળકો હું જેવો અવાજ કરું ને તેવો અવાજ તમારે કરવાનો છે કા 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 આ કયા પક્ષીનો અવાજ છે બીજો અવાજ હા ચી 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 આ કયા પક્ષીનો અવાજ છે ચકલી તમે બધાએ ચકલી જોઈ છે હા જોઈ છે હા ચાલો કૂ 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 આ કયા પક્ષીનો અવાજ છે તમે બધા કોયલ જોઈ છે હા સરસ ચાલો તે હું 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 આ કયા પક્ષીનો અવાજ છે મોર તમે બધા મોરને જોયો છે હા એના પીછા કેવા હોય રંગબેરંગી અને ચોમાસામાં કેવો કળા કરીને નાચે તમને બધાને જોવાનું ગમે ને હા ગમે ને સરસ ચાલો ગું 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 આ કયા પક્ષીનો અવાજ છે કબૂતર કબૂતર તમે જોયો છે હા સરસ ચાલો આગળ મીઠું 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 આ મીઠું મીઠું કોણ બોલે પોપટ પોપટ તમે બધાએ પોપટને જોયો છે હા એની ચાંચ કયા રંગની હોય લાલ લાલ રંગની અને આ પોપટ બીજું શું બોલે તમને ખબર છે સીતારામ સીતારામ બોલે અરે વાહ તમે સાંભળ્યું છે ને બોલતા હા સાંભળ્યું છે સરસ બાળકો આપણે જુદા જુદા પક્ષીઓના અવાજો કર્યા ને તો આજે હું તમને મીઠું મીઠું બોલતો પોપટ અને કાકા કરતા કાગડાની વાર્તા કહેવાની છું આ વાર્તા તમારે ધ્યાનથી જોવાની છે અને સાંભળવાની છે ચાલો તો આપણે વાર્તા સાંભળીએ એક પોપટ હતો તેને તો ખૂબ જ ભૂખ લાગી હતી ખાવાનું શોધતા શોધતા તેને આંબા પર કેરી જોઈ આ કેરી તો પાકી પાકી હતી એટલે પોપટભાઈ તો કેરી ખાવા ગયા હવે આ આંબાના ઝાડ પર એક કાગડાભાઈ રહે કાગડાભાઈ તો પોપટને જોઈને બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા આ આંબાનું ઝાડ મારું છે ભાગી જા પોપટ ભાગી જા અને કાગડાભાઈ તો કા 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 કરવા લાગ્યા કાગડાભાઈની કાગારોથી પોપટ ગભરાયો અને તે ઉડીને દૂર એક ઘર પાસે ગયો હવે આ ઘર પાસે એક મોટો રંગબેરંગી ફુગ્ગો હતો પોપટભાઈની નજર આ મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી હવે આ પોપટભાઈ તો મોટા ફુગ્ગાને ચાંચમાં લઈ આ આંબાના ઝાડની નીચે બેઠો હવે પોપટને તો મનમાં એક વિચાર આવ્યો પોપટે તો ફુગ્ગામાં ચાંચ મારી જેવી ચાંચ મારી તેવો ફટાક અવાજ થયો આ અવાજથી કાગડાભાઈ તો બી ગયા અને કા 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 કરતા દૂર દૂર ભાગી ગયા હવે કાગડાભાઈ તો દૂર ભાગી ગયા એટલે પોપટભાઈએ આંબાના ઝાડ પર જઈને કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને તો મજા પડી અને તેઓ તો ખાતા ગયા અને ગાવા લાગ્યા મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી વા રે પોપટભાઈ વા વા બાળકો આ વાર્તામાં કોને મજા પડી હતી પોપટભાઈને તો કોને બહુ ભૂખ લાગી હતી પોપટને
વખતે આંબા પર શું જોયું? પાકી પાકી કેરી જોઈ અને કેરી જોઈને પોપટભાઈને તો ખૂબ ખાવાનું મન થયું. પણ આમાંના ઝરપો કોણ રહેતો હતો? કાગડાભાઈ રહેતા હતા. સરસ. તો આ કાગડાભાઈને કાગારો સાંભળીને કોણ ગભરાયું? કોણ ગભરાયું? પોપટ ગભરાયો. અને પોપટ તો ઉડીને એક ઘર પાસે પહોંચી ગયું. હવે આ પોપટે ઘર પાસે નીચે શું જોયું? એક મોટો રંગબેરંગી ફુગ્ગો જોયો. અને પોપટ એ ફુગ્ગો લઈને આંબાના ઝાડ નીચે આવ્યો. ગાનો ફટાકો અવાજ સાંભળી કોણ બી ગયું? કાગડાભાઈ. અને કાગડાભાઈ તો કા કા કરતા દૂર દૂર ભાગી ગયા. હવે પોપટભાઈને તો આંબા પરની પાકી પાકી અને મીઠી મીઠી કેરી ખાવાની મજા પડી. પોપટભાઈ તો પાકી પાકી અને મીઠી મીઠી કેરી ખાતા જાય અને ગાતા જાય. મજા પડી ભાઈ મજા પડી, કેરી ખાવાની મજા પડી. ચાલો બાળકો મારી સાથે ગાવો જોઈએ. મજા પડી ભાઈ મજા પડી, કેરી ખાવાની મજા પડી. પોપટભાઈને તો કેરી ખાવાની ખૂબ મજા પડી. હવે આપણે પોપટનું એક ગીત જોઈએ. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, એને સાંભળીને દિલ મારું ડોલે, એને સાંભળીને દિલ મારું ડોલે. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, લીલો લીલો રંગ એનો લીલો લીલો રંગ, લીલો લીલો રંગ એનો લીલો લીલો રંગ. રાતી રાતી ચાંચ કાળા કંઠલાનો રંગ, રાતી રાતી ચાંચ કાળા કંઠલાનો રંગ. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, કેરું ખાય મરચું ખાય ગોરસ આમલી ખાય, કેરું ખાય મરચું ખાય ગોરસ આમલી ખાય. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, પટ પટ થાય એની ગોળ ગોળ આંખો, પટ પટ થાય એની ગોળ ગોળ આંખો. શોભે એની પૂંછ દીને શોભે એની પાંખો, શોભે એની પૂંછ દીને શોભે એની પાંખો. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે. તમને આ વાર્તામાં ગીત ગાવાની અને સાંભળવાની મજા આવી ને? તો આવી જ મજા સાથે તમારે આ વાર્તા ફરીથી તમારા ઘરના સભ્યોને કઈ સંભળાવવાની છે કહેશો ને? આવજો, ફરી મળીએ.